નમસ્તે બાળકો, જો ગુજરાતીની અંદર એકમ છ માં જોઈએ આપણે પાના નંબર 96 પર, જુઓ પાઠ્યપુસ્તકનું પાના નંબર 96 તમે ખોલો જોઈએ. અહીં તમને ગીત આપેલું છે, દેખાય છે? ચલો આપણે ગાઈએ. ચકલી કરતી હોપા હોપ ને વાનર કરતો ચી ચી, વેત એકના વાનર ભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. શું આગળ પેજ ફેરવો, અહીં આપેલું છે સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી, દુનિયા સપનાની બહુ ગમતી પણ ભરે ભરતી કીડી બહેનની, અમે જ્યાં ગાગર ઢોળી ઢોળી કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. તો જે આ ગીત છે એ જીતુ ત્રિવેદીએ લખેલું છે, બરાબર. હવે જો અહીં સપનાની વાત કરવામાં આવી છે, હવે આગળ જોઈએ આપણે વાતચીત. જુઓ પ્રશ્ન છે, એમાં પ્રથમ પ્રશ્ન છે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો કે જો અમે પાણી ભરતી કીડી બહેનની, જ્યાં ગાગર ઢોળી ત્યાં કીડી અમારી પાછળ દોડી અને અમારી આખી ટોળી ભાગી, આ કવિતામાં મને આ સૌથી વધુ ગમ્યું. હવે બાળકો જુઓ બીજો પ્રશ્ન છે, તમને કેવા કેવા સપના આવે છે? તો આ જે ગીત છે એમાં સપનાની વાત હતી, તો આપણને અવનવા જુદા જુદા સપના આવે છે ને? તો જવાબમાં લખીએ મને અવનવા સપના આવે. હવે જુઓ ત્રીજું છે, તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. જુઓ બાળકો, તમારે ઘરે આ જવાબ આપવાનો છે, બરાબર. મમ્મી પપ્પાને તમારું એક સપનું તમે સંભળાવ છો, બરાબર. હવે જુઓ આગળ તમને આપેલું છે, કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો, બરાબર. ઉદાહરણ અહીં આપેલું છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે, તો જવાબ શું આવે, તેથી સિંહણ નાસી ગઈ, બરાબર. હવે જુઓ પેલો અહીં પ્રશ્ન આપેલું છે, સપનાની વાતો નકલી હતી અને છતાં, તો જવાબમાં શું આવે, અ, આ વાતો ગમતી હતી. ચલો અમાં તમે ટીક કરી દો અને પછી સારા અક્ષરે લખજો, બરાબર. હવે પેજ ફેરવો જોઈએ બાળકો, અહીં આપેલું છે, દેખાય છે તમને? બાળકે આંખ ચોળી છતાં એટલે, તો ચલો અમાં ટીક કરો, બીજામાં અમાં ટીક કરો, તો જવાબ આવશે આંખ દુખવા લાગી. 3 છે, મેં કીડીની ગાગર ઢોળી તેથી છતાં, તો જવાબમાં આવશે ક. ત્રીજામાં કમાં ટીક કરી દો, તો જવાબ આવશે કીડી અમારી પાછળ દોડી. 4 છે, આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે, તો જવાબ આવશે ક, ચી ચી કરે છે. ચલો આપણે જોઈએ જવાબ શું આવશે, વાનર એક વેતનો છે અને કે ચી ચી કરે છે. હવે 5 જુઓ આગળ આપણે જોઈએ, કવિતાને આધારે વાક્યો સુધારો, બરાબર. તો જોઈએ આપણે, ચકલી 4 ફૂટની હતી અને હોપા હોપ કરતી હતી, બરાબર. તો આપણે વાક્યને સુધારીએ, ચકલી 4 ફૂટની હતી અને હોપા હોપ કરતી હતી. હવે બીજું છે, બરાબર, શું છે, કીડી પાસે પાણીની ડોલ હતી. કીડી પાસે પાણીની ડોલ નહીં પણ ગાગર હતી. સિંહે ઘેટાને બટકું ભર્યું, તો એમ નહીં આવે, શું આવે, ઘેટાએ સિંહને બટકું ભર્યું, બરાબર. 4 છે, ચામાં ચેડિયું ઝાડ પર લટકતું હતું, તો કે ચામાં ચેડિયું ફળિયામાં ચણતું હતું. 5 છે, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી
ગયું, બરાબર? તો આ વાક્ય છે એ આપણે સુધાર્યા, બરાબર, અને લખવાના છે. હવે જુઓ અહીં આપેલું છે, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવો, ત્રણથી તમે વધારે પણ બનાવી શકો. અહીં ઉદાહરણ આપેલું છે વરસાદ, તો વરસાદ પરથી જ તમારે શબ્દ બનાવવાના છે. તો સાદ, વર, વદ, દર, સાર અને સાવ આવા શબ્દ તમને બનાવીને આપ્યા જ છે. હવે પહેલો શબ્દ છે વાતાવરણ, તો વાતાવરણ પછી પરથી રણ, વાવ, વર, તાણ, વાર આવા શબ્દ બની શકે. હવે રાજહંસ, તો ચલો શબ્દ બનાવીએ, રાજ, હંસ, જરા, રાસ, જસ, ચલો બને ને શબ્દો. હવે જોઈએ બાળપણ, તો બાળ, પણ, પળ, બાપ, બાણ. મનપસંદ, તો મન, પસંદ, નમ, દમન, પદ, સંપ. પછી જળ કુકડી, જળ, કુકડી, કડી, કૂળ, જડી, કળ અને જક આવા શબ્દ બની શકે, બરાબર બાળકો? તો જુઓ આટલું આપણે સમજ્યા, બરાબર ને? હવે આગળ આપણે જોઈશું.